જિલ્લામાં લગ્ન સમારોહમાં પોલીસે રેડ કરી 17 લોકો સામે ફરિયાદ નોંધીને માલ સામાન પણ જપ્ત કર્યો. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું સલાહ પણ અપાઈ રહી છે. ત્યારે પ્રાંતિજના અમરાપુરમાં લગ્ન સમારોહમાં વરઘોડો દરમિયાન પોલીસે અચાનક રેડ કરી હતી, જેમાં 300થી વધુ લોકો એકત્રિત થયા હતા. તો લગ્ન સમારોહમાં મોટાભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા, ત્યારે પોલીસે અમરાપુર ખાતે પહોંચી રેડ કરી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવ્યું હતું. લગ્ન સમારોહ માટે કોઈ પણ પ્રકારે પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી ન હતી, તો મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા, જેને લઈને 17 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દર્જ કરી હતી, જેમાં DJ મંડપ ફોટોગ્રાફર વરરાજા વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. તો આ ઉપરાંત DJ સહિતનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરીને આગળની વધુ તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે. જોકે આ ઘટનાથી સાબરકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સીટી ન્યૂઝ 17, સાબરકાંઠા. ગઈકાલે પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે લગ્ન સમારંભ યોજાયેલ હોય જે સંદર્ભે પોલીસે તપાસ કરતા ત્યાં 300થી વધુ માણસો વરઘોડામાં હાજર હોય, DJ હોય, ઘોડાવાળા હોય, તેમજ વિડીયો શૂટિંગ ચાલતું હોય, તે તમામ વિરુદ્ધમાં કોરોનાની મહામારી પગલે જાહેરનામાનો ગુનો દાખલ કરેલ છે. અને એ બાબતે વરરાજા, લગ્નનું આયોજન કરનાર DJ, ઘોડાવાળા અને વિડીયો શૂટિંગ કરનાર તેમજ લગ્નમાં પધારેલ 17 ઈસમો વિરુદ્ધમાં કોરોના IPC વિવિધ કલમો હેઠળ તેમજ એપિડેમિક એક્ટની કલમો હેઠળ જાહેરનામાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલે પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે લગ્ન પ્રસંગ યોજાયેલો હોય જે બાબતે ત્યાં તપાસ કરવા જતાં લગ્નમાં 350થી વધુ માણસો વરઘોડામાં હાજર હોય, જે બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લગ્ન આયોજન કરનાર તેમજ વરરાજા, ઘોડાવાળા, વિડીયો શૂટિંગ કરનાર તેમજ DJવાળા વિરુદ્ધમાં IPCની વિવિધ કલમો હેઠળ તેમજ એપિડેમિક એક્ટની કલમો હેઠળ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે.
45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.